સોમનાથના વેરાવળમાં ફિશ એક્સપોર્ટર ઉદ્યોગપતિનું દિન દહાડે અપહરણ થતા ચકચાર મચી હતી. પૈસા નીકળતી દેતેના વિવાદના પગલે અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે તાત્કાલિક પગલાં લેતા 3 કલાકમાં મુક્ત કરાયા હતા. અપહરણમાં માંગરોળ વેરાવળના શખ્સો સામેલ હોય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. આમાં આ બનાવ તો છેલ્લા અઠવાડિયા 10 દિવસ પહેલાંની વાત છે. મેં ફરિયાદ પાટણ પોલીસ ચોકીમાં આપેલી હતી. એ ફરિયાદ મારીમાં ધ્યાન ના આપ્યો, એના કારણે આજે મને બપોરા ફાટક આગળથી, આપણે અહીંથી બંદરના ગેટ આગળથી મને અગવા કરી લીધો એ લોકોએ. કોણ આરોપીઓ? કોણ? એમાં સાજીક અબ્દુલ ઝાગા છે, ને એનુસ કરીને બેને વળતું છું. બાકી અજાણા બીજા શખ્સ હતા, એમાં 3 મારા ભેગ્યા હતા ને બીજા 3 જ જેવા અહીંયા રોકાઈ ગયા હતા. હારુનભાઈ, તમે શું વ્યવસાય કરો છો અને તમારું અપહરણ કરવા પાછળનું કારણ શું? મારા પહેલાના ચેક જૂના હતા, એ પૈસા એને આપી દીધા હતા. ચેક અમે પાછા પરત ના લીધા હતા. આજે 4 વર્ષ પછી મારા પાસે પાછી ખંડરીની ઉઘરાણી કરવા માટે આવેલ. હું હતો નહીં હાજરમાં, મારી ફેક્ટરી પર ગયેલા. મારા છોકરા પાસે આ માંગણી કરી રિવોલ્વર કાઢીને, 1,45,000 ત્યાંથી એ લઈ ગયા ચાવી કાઢીને ખાનામાંથી. ને એ ફરિયાદ અમે પાટણ પોલીસ ચોકીમાં આપેલી હતી. એને સંદર્ભે પાછા આજે મને બપોરના વચ્ચે તો હું બાઇક લઈને જતો હતો, મને અહીંયા ફાટક આગળથી એ લોકોએ કિડનેપ કરી લીધો. હારુનભાઈ, કોને ચેક આપેલા હતા? કોણ છે સામેવાળા વેપારી? એનો સોરઠિયા કરીને હતો, માંગરોળના. શું લેતી દેતી હતી તમારી એની સાથે? કોઈ જાતની લેતી દેતી હતી નહીં. એનો પેમેન્ટ અમે કેસ કરી દીધેલો હતો પેલા, આજથી 4 વર્ષ પહેલા. કઈ બાબતનો પેમેન્ટ? એ મચ્છી બાબતનો. અહીંથી મને લઈ ગયા તાલાલા. તાલાલાથી રમણેજી થઈને ગરુથી ઝરકા થઈ અને આગળ ગરોદર, પછી એક આમ રસ્તો જાય છે ત્યાંથી સીધા માંગરોળ ગયા. ત્યાં એક ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા. એ રસ્તામાં ઉતરીને ફોન ઉપર કોઈકથી વાતો કરતા હોય બહાર નીકળીને, એટલે એને કંઈ અહીંની લોકેશનની ખબર પડી કે પોલીસ તપાસમાં છે. એના અનુસંધાને મને અહીંયાથી માંગરોળ લોકોએ મૂકી દીધો. ફાર્મ હાઉસમાં લઈ જઈને તમને શું કીધું? ફાર્મ હાઉસમાં લઈ જઈને કે ભાઈ પૈસા તો આપ, બાકી તને અમે જાનસી મારી લાગશું. મેં કીધું ભાઈ મારી લાખો, બીજો શું કરશું હું. પછી શું થયું? આખી વાત કરો. પછી સીધા એ લોકોએ કોઈકથી વાત કરી હતી કે ભાઈ તમે અત્યારે એને મૂકી દો. એટલે હું પછી મને મૂકી ગયા. પછી બાઇક ઉપર એક છોકરો મને મૂકવા આવ્યો બાર રોડ સુધી, માંથી હું ટેક્સી કરી અને પછી અહીંયા આવ્યો. તો હારુભાઈ, તમે શું ફરિયાદ કરી છે? આખરે તમારી માંગણી શું છે? મારી માંગણી એ જ છે કે તોમતદાર આ રીતે કરે તો વેપારી માણસ છે, શેરને નુકસાન થાય છે. સારા માણસો અહીંયા નહીં રહે તો કામ ધંધાને નુકસાન થશે. લોકોને રોજગાર અમે આપીએ છીએ, અમે એક્સપોર્ટ કરીએ છીએ સાહેબ. ના, આવા વારંવાર બધી ખંડરીના કેસ આ ઉઘરાવે છે અને ખોટી ધમકીઓ આપી અને લોકોને બીવડાવે છે. આ તો હું છું, તો મેં ઢીલો ના મૂક્યો એવા ઘણા માણસોએ પૈસા આપેલા બી છે. હૈદરાબાદ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં બંદર ગેટ પાસે એક મચ્છીના વેપારી છે, હારુન એશિયન નામના માણસ છે. એ વેરાવળમાંથી મોટરસાયકલ લઈને જતા હતા. દરમિયાન એક સિલ્વર કલરની, ગ્રે કલરની સિલ્વર ગાડીમાં, કોરોડો ગાડીમાં આશરે 6 જેટલા ઈસમો હારુનભાઈને રોકી અને એની કોરોડો ગાડીમાં અપહરણ કરી અને બાકીના માણસો 13 અને બાકીના 2 માણસો તેને ગાડીમાં બેસાડી અને અહીંથી તરાળા થઈ અને માંગરોળ લઈ જઈને તેઓને પાસેથી અગાઉના જે મચ્છીના પૈસા લેવાના હતા 6,48,000 રૂપિયા, જે પૈસા આપી દીધેલા હોવા છતાં તેના ચેક આપેલા ચેકનો ઉપયોગ કરીને છેલ્લા 4 વર્ષથી પૈસાની માંગણી કરતા હતા. આજરોજ તેઓને આ મચ્છીના પૈસાની માટે આ કામમાં ફરિયાદી હારુન નાવોનું વેરાવળથી અપહરણ કરી તેઓની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરતા અને તેઓને પૈસા નહીં આપે તો ચપ્પા છરી જેવા જીવલેણ હથિયારોનો બતાવી મારી નાખવાની ધમકી આપી, મારી નાખીને તેઓને લાશ દફનાવી દેવાની હકીકત કરી. તેઓએ પછી 10 લાખ રૂપિયાની માંગણી તેઓએ આપવાની હા પાડતા આ અપહરણકારોએ તેઓને માંગરોળથી મુક્ત કરી મુક્ત કરેલ છે. દરમિયાન તેઓ એક માંગરોળથી પોતે એક પોતાનું વાહન બંધાવી આવતા, ત્યારથી પોલીસ સ્ટેશનમાંથી બનાવ બનતા નાકાબંધી રાખેલ, જેમાં અમારા અત્રેના પોલીસ સ્ટેશન એક ટીમ
માંગરોળ જવા રહ્યો, માંગરોળ જવા માટે રવાના કરેલ, જે આકામના ફરિયાદી માંગરોળથી પરત આવતા તેઓને રસ્તામાં રોકી પૂછપરછતાથી આપ આકામના અપહરણ કરતા જ હોય અને અપહરણ જે ભોગ બનનાર હોય જીવનને લાવી અત્રે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન લાવેલ છે અને તેઓની જે કઈ ઘટના ઘટેલી છે તે બાબતની વિકાયદેસરની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ કરેલ છે. આ ગુનામાં ફરિયાદી છે હારુણભાઈ છે અને આરોપીમાં એક છે સિદ્દીક જાગા અને બીજા આરોપી છે યુનુસ કાદર જે માંગરોળના છે. બાકીના ચાર આરોપીને આરોપી દીઠે ઓળખે છે, અજાણ્યા ઈસમો છે. 364 એ, 387, 34, 323, 562 જીપીએટ 135 મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપી ઝડપવાની કાર્યવાહી ચાલી છે. આરોપી પકડવા માટે ટીમો બનાવેલ અને અલગ અલગ વિસ્તારમાં રવાના કરેલ છે. સર, આ સમગ્ર ઘટનાક્રમ કેટલા કલાકો સુધી ચાલ્યો, કેટલા વાગે અપહરણ થયું અને કેટલા વાગે પરત આવ્યા? જો આ બનાવ બપોરે આશરે લગભગ 3:15 અનુસંધાનમાં બનેલ છે અને ફરિયાદી લગભગ સાંજે 7 વાગ્યાની પરત પાછા આવી ગયેલ છે.